नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में? मारी चेनल में हूँ आप सबनु फरी एक वक्त हार्दिक स्वागत करूँ छूँ। धोरण 12 साइंस माटे जे पण विद्यार्थी मित्रों ने हजू पण चेनल ने सब्सक्राइब करवानी बाकी छे ते सब्सक्राइब करे, जेने सब्सक्राइब करी छे ते बीजा मित्रों ने फटाफट चेनल ने शेर करे। विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे बुकना एमसीक्यू अने बोर्डना 2015 થી લઈને 2021 સુધીના એમસી ક્યુ। તો આશા રાખું છું કે બધા જ વિડીયોના અંત સુધી બન્યા રહેશે। વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો મારો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા। તો આપણે અત્યારે બુકના એમસી ક્યુ તરફ આગળ વધીએ। विद्यार्थी मित्रों, आपणे बुकने एमसीक्यूनी अंदर सौ प्रथम आपणे 2021 अंदर जे परीक्षा लेवानी छे एना पेपर में पूछावाना छे। एमसीक्यू करावीशुं बुकमांथी अने कैंसल थई गयेला एमसीक्यू छे विद्यार्थी मित्रों, ए आपणे थोड़ा पाछळ जोईशुं। तो ए प्रमाणे आपणे क्रम अनुसार जोवा जईए तो आ तमारे स्वाध्याय 9.1 एमसीक्यू छे कि भाई विकल समीकरण d²/dx²^3 dy/dx²^2 વત્તા સાઇન ડીવાય બાય ડીએક્સ વત્તા 1 પરિમાણ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે જ કક્ષા અને પરિમાણના નિયમો ચલાવ્યા હતા। એમાં મેં ચલાવ્યું હતું કે જ્યારે સાઇન જોડે ડીવાય બાય ડીએક્સ હોય, આ તમારે ત્રિકોણમિતિ વિધિ જોડે આવવું હોય તો આનું પરિમાણ શું મળે? અવ્યાખ્યાયિત। તો આનો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારે ડી, અવ્યાખ્યાયિત। બીજો પ્રશ્ન જોઈએ કે વિકલ સમીકરણ 2x²(d²/dx²) - 3dy/dx + y = 0 ની કક્ષા। તો અહીંયા તમારે જોવાનું મહત્તમ કેટલી વખત વિકલિત થયેલું છે, તો અહીંયા તમે જોશો કેટલી વાર મહત્તમ થયેલું છે, 2 વખત થયેલું છે। તો આની કક્ષા તમારે શું આવશે? 2 આવશે। ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમને કીધું છે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલમાં સ્વેર અચલની સંખ્યા। તો અહીંયા તમારે મેન ખાસ વ્યાપક ઉકેલ કીધેલું છે, તો વ્યાપક ઉકેલમાં જોવાનું ચતુર્થ કક્ષા છે તો તમારે અચળની સંખ્યા કેટલી આવશે? 4। અને જો અહીંયા તમારે વિશિષ્ટ ઉકેલ હશે તો જવાબ શું આવશે? 0। આ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલો જે લેક્ચર ચલાવેલો છે એની અંદર નિયમોની અંદર ચલાવેલું છે, તમે જોઈ શકો છો। તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલ, તો અહીંયા તમારે વિશિષ્ટ ઉકેલ આવેલો છે, તો વિશિષ્ટ ઉકેલની અંદર હંમેશા આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0। તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે વ્યાપક ઉકેલ આવે તો ચતુર્થમાં 4, તૃતીયમાં 3, દ્વિતીયમાં 2, પ્રથમમાં 1, એ રીતે આવે અને વિશિષ્ટમાં તમારે 1, 2, 3, 4 ગમે એ હોય, જવાબ શું આવશે? 0। પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિયોજનીય ચલનું જે સ્વાધ્યાય છે એની અંદરનો એમસીક્યુ છે, તો dy/dx = e^x + y નો વ્યાપક ઉકેલ શોધવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? dy/dx કરી દેવાનું છે અને પછી અહીંયા આના બે અલગ અલગ ભાગ કરી શકો આ રીતે e^x × e^y। હવે આ બાજુ વાય છે તો વાયવાળા લઈએ, તો આ ey નીચે આવશે તો dy/ey થશે, આ dx સામે આવે છે તો e^x × dx થશે, આ ey ઉપર આવે તો એવું થશે e-y(dy)/e^x(dx). બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન કરીએ તો e-y નું સંકલન શું થશે? તો e-y નું e-y, નીચે માઇનસ આવે એ બાજુમાં લખીશું, બરાબર અહીંયા e-x નું સંકલન શું આવશે? e-x વત્તા વિદ્યાર્થી મિત્રો c। હવે તમે જોઈ શકો છો કે આપણે આને આ બાજુ મોકલીશું તો શું આવશે? એવું આવશે 0/e^x (e^y) - c = 0। તો e^x અને e^y વાળો ઓપ્શન જોવાનો, તો કયો છે? તો e^x (e^y) વાળો ઓપ્શન તમારા એક જ છે, તો એ તમારો આન્સર થશે। તમને એવું થશે વિદ્યાર્થી મિત્રો કે સાહેબ અહીંયા c આ બાજુ છે અને c, તો c નું તમારે જોવાનું નથી। એ મેં તમને ચેપ્ટર ચલાવ્યું ત્યારે પણ સમજાવ્યું હતું કે સી તમે જો આની જગ્યાએ અહીંયા લીધું હોત તો તમારે જવાબ આ મળે। તો તમારે સી નહીં, ખાલી એક્સ અને વાય વાળા પદો સાચા હોય એ જોવાનું, તો x+ અને y - એવા ઓપ્શન એની અંદર જ છે, તો આ આપણો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો।
હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન તમને કીધેલું છે dx by dy બરાબર hx upon y પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયો આદેશ દ્વારા મેળવી શકાય તો અહીંયા x upon y છે વિદ્યાર્થી મિત્રો તો આની અંદર આપણે શું આદેશ લેતા હતા આપણે આવું ધારતા હતા કે ધારો કે x upon y બરાબર v માટે x શું મળે vy આવું કયા ઓપ્શનમાં છે x બરાબર vy ઓપ્શન સીમાં છે તમે જોઈ શકો છો તો તમારો સી છે એ આન્સર છે વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે તો તમે જોશો એક એક ઝીરો આપણે એક એક ઝીરો શું લખ્યું છે ઘાત લખેલી છે તો અહીંયા તો ઝીરો સમપરિમાણ ના કહેવાય અહીંયા બે અહીંયા ત્રણ સમપરિમાણ ના કહેવાય અહીંયા ત્રણ અહીંયા બે તો આ પણ સમપરિમાણ ના કહેવાય તો વધ્યું વિદ્યાર્થી મિત્રો આ ડી આ તમારો ઓપ્શન ઓટોમેટિકલી થઈ ગયો હવે તમે જોઈ શકો છો તો આની ઘાત બે અહીંયા પણ બે અહીંયા એક અને એક બે અને બે જોઈ શકો છો છે ને બધાની બે તો ઓપ્શન ડીની અંદર બધામાં બે છે તો તમારું કયું વિકલ સમીકરણ આવશે ડીવાળું તમારો જવાબ થઈ જશે આઠમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો વિકલ સમીકરણ વાય ડી એક્સ માઇનસ એક્સ ડીવાય અપોન વાય બરાબર ઝીરોનો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે તમને ચાર ઓપ્શન આપેલા છે તો અહીંયા આપણે સૌ પ્રથમ તો શું કરીશું છેદ અલગ અલગ આપી દઈએ તો તમને એવું થશે વાય અપોન વાય એટલે કે ડીએક્સ અને અહીંયા એવું થશે એક્સ અપોન વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણે આ પદને સામે લઈ જઈએ તો માઇનસનું શું થઈ જશે પ્લસ હવે એક્સ અને વાયવાળા અલગ તો આપણે એક્સને આ બાજુ મોકલી દઈએ તો ડીએક્સ અપોન એક્સ આ થશે ડીવાય અપોન વાય બંને બાજુ સંકલન કરી દઈએ આનું થશે લોગ મોડ એક્સ આનું લોગ મોડ વાય વત્તા લોગ મોડ સી વિદ્યાર્થી મિત્રો સરવાળો એટલે થશે ગુણાકાર લોગ લોગ કટ તો માટે એક્સ બરાબર વાય સી અથવા તો તમે એવું કહી શકો કે એક્સ અને વાય સરખા છે તો એક્સ અને વાય સરખું છે એવું કયા ઓપ્શનમાં છે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આમાં તો છે જ નહીં તો આ કટ આમાં પણ નથી આ પણ કટ અહીંયા તમે જોઈ શકો છો આની અંદર છે અને અહીંયા પણ નથી અહીંયા વાય બરાબર એક્સ સ્ક્વેર છે અહીંયા એક્સ વાય સ્ક્વેર છે અહીંયા ગુણાકાર છે એક્સ અને વાય સામસામે સીમાં જ છે તો તમારો ઓપ્શન સી છે એ વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા આન્સર તો બસ વિદ્યાર્થી મિત્રો જે લોકો 2021માં પરીક્ષા આપવાના છે તે લોકોને બુકના એમસીક્યુ અહીંયા સુધી જ કરવાના છે હવે હું 3-4 એમસીક્યુ બીજા જે કરાવવાનો છું બુકના એ તમારે કરવાના નથી પણ મતલબ એવો નથી થતો વિદ્યાર્થી મિત્રો કે તમારે વિડીયો જોવાનો બંધ કરવો 3-4 એમસીક્યુ તમારે કાપી નાખવાના છે એના પછીના તમારે બોર્ડના એમસીક્યુ છે એ હું કરાવવાનો છું એ તમારે જોવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો જે 2021માં પરીક્ષા આપવાના છે એ 3-4 એમસીક્યુ સ્કીપ કરજો અને પછી પાછો વિડીયો ચાલુ રાખજો નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ કરીએ પરંતુ હજુ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ 2021ની અંદર પરીક્ષા આપવાના છે એ લોકોને આ 9-13-14 સુધીના પ્રશ્નો કરવાના નથી આપણે 2022માં જે પરીક્ષા આપવાના છે એની માટે જ છે તો અહીંયા તમારે ડીવાય બાય ડીએક્સ વત્તા પી વન એક્સ બરાબર ક્યુ વન પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે કયા ટાઈપનું વિકલ સમીકરણ થયું સુરેખ વિકલ સમીકરણ થયું સુરેખ વિકલ સમીકરણનું આપણે સોલ્યુશન શું લખાવેલું છે તો એવું આવશે વાય આઈ એફ ક્યુ આઈ એફ ઇન્ટુ ડીએક્સ હવે આઈ એફ એટલે ઈ રેસ ટુ પી ડીએક્સ તો આવું કયા ઓપ્શનમાં થશે તમારે ઓપ્શન બીની અંદર થશે તમે જોઈ શકો છો વાય આઈ એફ એટલે ઈ રેસ ટુ પી ડીએક્સ ક્યુ આઈ એફ એટલે ઈ રેસ ટુ પી ડીએક્સ પ્લસ સી છે ઓપ્શન બી તો અહીંયા તમારે નવમાંનો આન્સર થશે ઓપ્શન બી દસમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો વિકલ સમીકરણ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીવાય વત્તા વાય ઈની એક્સ વત્તા બે એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ઝીરોનો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શું કરીશું ઈ રેસ ટુ એક્સ ડીવાય વત્તા વાય ઈ રેસ ટુ
एक्स वत्ता बे एक्स बराबर डी एक्स बराबर जीरो। आपणे सौ प्रथम शूँ करूँ अँ रकम लखी दीधी छे। हवे आपणे शूँ करीशुं विद्यार्थी मित्रों, आने सामे लई जाइए तो एवुं थशे ई रेस टू एक्स डीवाय सामे जाए तो आ माइनस थई जशे। हवे तमे जोई शको छो विद्यार्थी मित्रों, आने आपणे आ बाजू मोकलीए तो थशे डीवाय अपॉन डी एक्स, अने ई एक्स ने तमे आ बाजू मोकलो तो अहींथी ई एक्स कट थई जाए एटले वाय, अने अहीं आवशे टू एक्स अपॉन ई एक्स। शू करू विद्यार्थी मित्रों, डी एक्स सामे एटले के छेदमां जशे, ई एक्स कट थशे तो वाय वधे, अहींया टू एक्स अपॉन ई एक्स आवशे। हवे आ माइनस वाय आ बाजू आवे बराबरनी तो प्लस थई जशे, तो डीवाय बाय डी एक्स वत्ता वाय बराबर अहींया वधशे माइनस टू एक्स अपॉन ई एक्स। आने विद्यार्थी मित्रों आपणे डीवाय बाय डी एक्स वत्ता पीवाय बराबर क्यू साथ सरखामणी करिए तो तमने अहींथी शूँ मळशे विद्यार्थी मित्रों, पी तमने एक मळशे बराबर पी एक मळशे तो तमारे आई एफ शूँ मळशे, तो ई रेस टू पी डी एक्स प्रमाणे तमने मळशे पी एक मूकवाथी ईनी एक्स मळी जशे। आ तमारो आई एफ थई गयुं। हवे विद्यार्थी मित्रों आपणे सूत्र वापरीए वाय आई एफ क्यू आई एफ डी एक्स प्लस सी। आई एफ एटले विद्यार्थी मित्रों तमारे छे ईनी एक्स तो ए मूकी दीधुं छे, क्यू तो विद्यार्थी मित्रों अहींया तमे जोशो सामे होयने क्यू कहेवाय तो क्यू शूँ थशे तमारे थशे माइनस टू एक्स अपॉन ई एक्स। आ तमारो विद्यार्थी मित्रों क्यू थशे। हवे विद्यार्थी मित्रों अहींया तमारे क्यू मळी गयुं आई एफ एटले के ईनी एक्स मूकीए, ई एक्स कट थशे विद्यार्थी मित्रों माटे वाय ईनी एक्स बराबर अहींया माइनस टू એક્સનું થશે એક્સ સ્ક્વેર બાય ટુ વત્તા સી, ટુ ટુ કટ માઇનસ એક્સ સ્ક્વેર સામે આવશે તો પ્લસ થશે, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય ની એક્સ બરાબર સી। તો તમારે એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇની એક્સ જોવાનું કયા ઓપ્શનમાં છે, તો એક્સ સ્ક્વેર વાય ઇની એક્સ તમારે છે ઓપ્શન સીની અંદર, તો તમારો ઓપ્શન સી છે એ વિદ્યાર્થી મિત્રો આન્સર છે। અગિયારમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક્સ ડીવાય બાય ડી એક્સ માઇનસ વાય બરાબર ટુ એક્સ સ્ક્વેરનો સંકલ્પકારક અવયવ, સંકલ્પકારક અવયવ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આઈ એફ શોધવાનું છે। હવે તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો ડીવાય બાય ડી એક્સ એક્સ વડે ભાગીએ તો વાય અપોન એક્સ, અહીંયા ટુ એક્સ થઈ જશે। હવે અહીંયા તમારે પી શું થશે તો માઇનસ વન અપોન એક્સ થશે, તો સંકલ્પકારક અવયવનું સૂત્ર શું છે, આઈ એફ બરાબર ઈ પી ડી એક્સ એટલે કે પીની કિંમત માઇનસ વન અપોન એક્સ ડી એક્સ। હવે વિદ્યાર્થી મિત્રો વન અપોન એક્સ એટલે થશે લોગ મોડ એક્સ, અને આ માઇનસ છે એ અહીંયા આવશે, માઇનસ વન ઉપર ચડશે તો થશે એક્સની માઇનસ વન, તો અહીંથી માઇનસ કટ થઈ ગયું। હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો ઈ લોગ કટ થઈ ગયું, અહીંયા એક્સની માઇનસ વન એટલે કે શું થશે વન અપોન એક્સ। કયા ઓપ્શનમાં છે વન અપોન એક્સ, તમે જોવા જશો તો ઓપ્શન સીની અંદર છે વન અપોન એક્સ, તો અહીંયા તમારો આન્સર થશે સી। અગિયારમાં પ્રશ્નની અંદર તમારે સંકલ્પકારક અવયવ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા વન માઇનસ વાય સ્ક્વેર વડે ભાગી દઈએ સૌ પ્રથમ, તો ડી એક્સ અપોન ડીવાય અહીંયા આવશે વાય એક્સ, વન માઇનસ વાય સ્ક્વેર વડે આપણે ભાગ્યું વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે એ વાય વન માઇનસ વાય સ્ક્વેર। હવે તમે વિદ્યાર્થી મિત્રો તમે આ પી થશે તો પીની કિંમત તમે આવશે વાય અપોન વન માઇનસ વાય સ્ક્વેર, અહીંયા તમારે સંકલ્પકારક અવયવ શું આવશે, આઈ એફ બરાબર ઈ રેસ ટુ પી ડી વાય, ઈ પી એટલે આવશે વાય અપોન વન માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ડી વાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો વિધેય ઉપર વિકલન કરવા માટે શું થશે, તો એકનું વિકલન ઝીરો, વાય સ્ક્વેરનું માઇનસ ટુ વાય થશે, તો માઇનસ ટુ વાય થાય તો એની માટે માઇનસ બે વડે ગુણતા, માઇનસ બે વડે ભાગતા, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો ઈ એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા માઇનસ વન બાય ટુ એ પણ એઝ ઇટ ઇઝ રહેશે, વિધેય ઉપર વિકલન તો આવશે લોગ મોડ વન માઇનસ વાય સ્ક્વેર, અહીંયા હવે માઇનસ વન બાય ટુ છે એ ઉપર આવશે તો તમારે આવશે વન માઇનસ વાય સ્ક્વેરની માઇનસ વન હાફ ઘાત, ઈ લોગ કટ થઈ જશે તો આ વિદ્યાર્થી મિત્રો નીચે આવે તો પ્લસ ઘાત વન હાફ થશે, અને પ્લસ વન હાફ એટલે કે અંડરરૂટ થઈ જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શું કર્યું તો વન માઇનસ વાય સ્ક્વેર વડે ભાગ્યું એ તમને પી મળ્યો, પછી આઈ એફનું સૂત્ર વાપર્યું એમાં વિધેય ઉપર વિકલન કરવા માટે આપણે શું કરીશું,
माइनस बे वड़े गुणता भागता करूँ तो विधेय पर विकलन तो लॉक थी गयु। माइनस वन बाय टू पर चढ़े विद्यार्थी मित्रों तो ई लॉक कट थाय तो आ माइनस वन बाय टू नो आंसर जवाब तमारे आ वधे। हवे माइनस नीचे आए तो प्लस और वन बाय टू एट रूट थी जाए तो तमारो आ ऑप्शन है जोवानो सेमा छे विद्यार्थी मित्रों ऑप्शन बी में है तो आमरो शू थे विद्यार्थी मित्रों फाइनल आंसर। बारमो प्रश्न तमने कीधेलू है वाई बराबर सी वन एक्स प्लस सी टू ई रेस टू माइनस एक्स नो उकेल खाली जगह है तो हवे आनी अंदर तमारे शू करवानुं विद्यार्थी मित्रों बे वक्त तमारे विकलन करवानुं थशे। चलो तो हूँ करूँ छूँ ध्यान रखो वाई बराबर सी वन ई रेस टू एक्स सी टू ई रेस टू माइनस एक्स हवे आनुं विकलन करिए तो पहली वक्त थशे डीवाई बाय डी एक्स सी वन ईनु ई रहेशे सी टू ई रेस टू माइनस एक्स ई रेस टू माइनस एक्स अने अहीं माइनस वन आवशे एटले आवुं थशे। बीजी वक्त विद्यार्थी मित्रों आपणे विकलन करिए तो बीजी वक्त आई एज इट इज रहेशे अहीं सी टू ई रेस टू माइनस एक्स पाछू माइनस आवशे तो माइनस माइनस शुं थई जशे प्लस। हवे विद्यार्थी मित्रों आ तो तमारुं वाई छे तमने एम थशे कई रीते तो वाई बराबर सी वन एक्स ई रेस टू एक्स प्लस सी टू ई रेस टू माइनस एक्स छे तो आज है एने तमे शुं कही शको वाई कही शको। हवे आ वाई सामे आवे तो तमारुं प्लस छे एनुं शुं थई जाय माइनस थई जाय तो एवो जवाब आवे डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर माइनस वाय बराबर जीरो। कयो ऑप्शन छे विद्यार्थी मित्रों तमे जोवा जाओ तो ऑप्शन बी छे आ तमारो फाइनल आंसर थई जाय। विद्यार्थी मित्रों तेरमो प्रश्न अने बुकनो फाइनल प्रश्न आपणे जोवा जोईए तो तमने कीधेलू छे नीचेनामांथी कया विकल समीकरणनो विशिष्ट उकेल वाय बराबर एक्स छे तो विद्यार्थी मित्रों अहीं आपणे वाय बराबर एक्स छे एनुं विकलन करिए तो डीवाय बाय डी एक्स थशे ये तमने मळशे एक अने डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर तमारुं थशे जीरो। आ बंने किंमत आपणे विद्यार्थी मित्रों डाबी बाजु मूकीए अने जमणी बाजु तमने शुं मळे सरखी मळे ये तमारो उकेल थाय तो हवे हुं अहींया डीवाय बाय डी एक्स एक लउं अने विद्यार्थी मित्रों डी स्क्वेर बाय डी एक्स स्क्वेर जीरो लउं तो आ तमारुं थशे जीरो। आ एक लेवाथी माइनस एक्स स्क्वेर अहींया एक्स અને વાયની જગ્યાએ મૂકીશું એક્સ એટલે કે એક્સ સ્ક્વેર બરાબર એક્સ તો એક્સ જીરો અહીંયા જીરો અને અહીંયા એક્સ એટલે આ તમારો ઓપ્શન બને નહીં। અહીંયા તમે જોશો તો આ જીરો એક્સ ડીવાય બાય ડી એક્સ એટલે એક મૂક્યું અહીંયા એક્સ અહીંયા વાય એટલે એક્સ મૂક્યું એક્સ એક્સ ગયું એક્સ સ્ક્વેર વધ્યું અહીંયા જીરો આ પણ તમારો ઓપ્શન બને નહીં। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જીરો माइनस एक्स स्क्वेर आ तो एक मूकवा थे अँ डीवाय बाय डी एक्स पर एक्स वाई एट एक्स तो माइनस एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर शू व्यू जीरो सामे पण शू छे ऑप्शन में जीरो तो आ तमारो आंसर थाय विद्यार्थी मित्रों तो अँ तमारो ऑप्शन सी छे ये आंसर थशे कई रीते मैं तमने समझाव्यू के आनु विकलन कर्यू तो एक मळ्यू बीजी वार तो जीरो मळ्यू आ बंने किंमत मूकवाथी डाबी अने जमणी बाजू सरखी मळवी जोईए जे ऑप्शन सी में मळे छे बराबर। विद्यार्थी मित्रों तो अहीं आपणे बुकना प्रश्नों पूरा थाय छे हवे आपणे बोर्डना प्रश्नों जोवा जोईए। विद्यार्थी मित्रों बोर्डनुं पेपर 2020 आपणे मार्चनुं जे लेवानुं छे एना एमसीक्यू जोईए तो एक एमसीक्यू आपेलो छे तमारे विकल समीकरण वाय ट्रिपल डेस घन प्लस वाय डबल डेस नी चार घात प्लस वाय डेस नी चार प्लस वाय बराबर सात नी कक्षा ने परिमाण तो महत्तम केटली वार थयेलू छे तमारे अहींया आ थयेलू छे महत्तम तो अँ कक्षा के मे तमने त्रण परिमाण के मे तो परिमाण आनी घात जो के त्रण तो त्रण त्रण क्यों ऑप्शन है ए पती गयो प्रश्न आव प्रश्न विद्यार्थी मित्रों बोर्ड में पूछायेलो हतो। आशा राखू छूँ कि तमारे पण 2021 में आवा जीजी प्रश्नों पूछाय। आगळ वधीए विद्यार्थी मित्रों तो चतुर्थ कक्षा विकल समीकरण में विशिष्ट उकेल आव्यो जवाब आव्यो जीरो समझाई दीधेलू है विद्यार्थी मित्रों। आग तीजो प्रश्न विद्यार्थी मित्रों जे लोको 2021 में बोर्ड में आपवाना छे परीक्षा एनी माटे कामनो नथी तो एने आ प्रश्न ना जोवो तो चालशे तमारे आ प्रश्न स्कीप करी देवो अने आगळनो प्रश्न जोवो। तमारे अहींया संकल्पकारक अवयव एटले के आईएफ शोधवानुं छे। हवे आनी अंदर शुं करीशुं आपणे तो वाय डी एक्स अने सामे मोकलीशुं तो प्लस थई जशे। हवे तमारे डी एक्स अपॉन डीवाय करीशुं तो એનો મતલબ કે dy ને સામે મોકલ્યું y ને આ બાજુ મોકલીએ તો એવું થશે x / y 2y² / y એટલે કે 2y। હવે વિદ્યાર્થી મિત્રો આ પદ આ બાજુ આવે તો તમારે માઈનસ થશે। હવે
तमे जोवा जाओ तो आनु पी शूं थशे तमारे माइनस वन अपॉन वाई थाय। हवे आपणे आनु आई एफ शोधीए तो ई रेस टू पी डी वाय, पी नी किंमत छे माइनस वन अपॉन वाय, तो आ थशे लॉग वाय। अने आ माइनस छे माइनस आगळ ए अहींया ऊपर चढ़े, हवे ई लॉग कट थाय तो वाय नी माइनस वन એટલે કે વન ઓપોન વાય જોવાનો કયો ઓપ્શન છે વન ઓપોન વાય ડી છે તો ડી તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2020ના માર્ચના પ્રશ્નો પૂરા વિદ્યાર્થી મિત્રો આપણે હવે 2020 રિપીટર ઓગસ્ટમાં જે પરીક્ષા લેવાની હતી એનું પેપર સોલ્યુશન જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે ડીવાય બાય ડી એક્સ બરાબર વાય ટેન એક્સ વાય ઓફ ઝીરો બરાબર વનનો વિશિષ્ટ ઉકેલ થોડો હાર પ્રશ્ન મૂકી દીધો વિદ્યાર્થી મિત્રો રિપીટરની અંદર તો ખાસ ધ્યાન રાખજો તમારે પણ રિપીટર ના બનવું પડે કારણ કે અઘરા પ્રશ્નો થોડા આવે છે રિપીટરની અંદર તો પહેલી જ પરીક્ષામાં પાસ થાવ એવો પ્રયત્ન તમારે કરવાનો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે વાયવાળા અને એક્સવાળા અલગ અલગ આપીએ તો વાયને સામે મોકલીએ ડીવાય અપોન વાય ડીએક્સને સામે મોકલીએ તો ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ થઈ જશે બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન કરીએ તો અહીંયા થશે આનું તમારે લોગ મોડ વાય સંકલન થશે આનું થશે લોગ મોડ સેક એક્સ વત્તા લોગ સી વિદ્યાર્થી મિત્રો લોગમાં સરવાળો તો ગુણાકાર થશે તો થશે સેક એક્સ ઇન્ટુ સી લોગ લોગ કટ તો આન્સર તમને મળ્યો વાય બરાબર સેક એક્સ ઇન્ટુ સી હવે તમને વિશિષ્ટ ઉકેલની અંદર આપણે જોવા જઈએ તો વિશિષ્ટ ઉકેલમાં શું આપેલું છે એક્સ ઝીરો ત્યારે વાય કેટલો થાય એક મતલબ આવો આપેલો છે અંદર હોય એક્સ કહેવાય તો એક્સ ઝીરો બહાર હોય વાય કહેવાય તો વાય એક એક્સ ઝીરો અને વાય એક આની અંદર મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો વાયની જગ્યાએ હું એક મૂકું એક્સ ઝીરો તો સેક્સ ઝીરો વન મળે તો આની ઉપરથી તમને સી કેટલો મળ્યો એક મળ્યો આ સી એકની કિંમત આપણે અહીંયા મૂકીએ તો વાય બરાબર સેક એક્સ સીની કિંમત તો એક થઈ ગઈ તો વાય બરાબર સેક એક્સ ઓપ્શન બી છે વિદ્યાર્થી મિત્રો વાય બરાબર સેક એક્સ આ તમારો ફાઇનલ આન્સર મળી જાય બીજો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ જે 2021માં પેપર આપવાના છે એની માટે કામનો નથી કારણ કે આનો જે આન્સર છે એ તમે ભણ્યા જ નથી તમે સમપરિમાણ કરવા જાઓ વિદ્યાર્થી મિત્રો એ ના આવે કારણ કે અહીંયા એક્સ સ્ક્વેર અને વાય પરિમાણ અલગ અલગ છે દ્વિતીય કક્ષા કરવા જાઓ એ પણ ના આવે કારણ કે અહીંયા ડી સ્ક્વેર વાય ડી એક્સ સ્ક્વેર હોવું જોઈએ વિયોજનીય ચલ કરવા જાઓ એ પણ ના આવે કારણ કે અહીંયા એક્સ અને વાયવાળા અલગ અલગ નથી પડતા તો આન્સર કયો આવશે આનો સી સુરેખ આવશે જે તમે ભણ્યા નથી તો 2021વાળાને નહીં કરવાનો બાકીના બધાને કરવાનો રહેશે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો સમપરિમાણ બે ઘાત એક ઘાત છે એટલે ના આવે અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર નથી એટલે આ ના આવે અને એક્સ અને વાય અલગ ના પડે એટલે આ પણ ના આવે તો વધ્યું સુરેખ વિયોજનીય ચલ એ જ તમારો આન્સર થાય આનો 2020ના પેપરનો ત્રીજો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો તમને કીધેલું છે વિકલ સમીકરણ એક્સ ડીવાય બાય ડી એક્સ માઇનસ વાય બરાબર ઝીરોનો ઉકેલ ખાલી જગ્યા થાય તો ધ્યાન આપીએ અહીંયા એક્સ અને વાય વાળા અલગ પાડ્યા વિદ્યાર્થી મિત્રો બરાબર એની માટે આપણે માઇનસ વાય આ બાજુ લાવ્યા તો પ્લસ થઈ જશે હવે ડીવાયના છેદમાં વાય મોકલીએ અને ડીએક્સના છેદમાં એક્સ મોકલીએ સંકલન કરીએ તો તમારે આવશે અહીંયા લોગમોડ વાય અહીંયા લોગમોડ એક્સ વત્તા સી લોગમાં સરવાળો તો થશે ગુણાકાર લોગ લોગ કટ તો વાય બરાબર એક્સી કયા ઓપ્શનમાં છે વાય બરાબર એક્સી તો તમે જોવા જાઓ તો ઓપ્શન બીની અંદર ત્રીજો પ્રશ્ન પૂરો ચોથા તરફ વધી આગળ કોઈ એક વક્ર બિંદુ 3-4માંથી પસાર થાય છે તો તમને કીધેલું છે વક્ર 3-4માંથી પસાર થાય છે વક્રના બિંદુ એક્સ વાય આગળના સ્પર્શકનો ઢાળ 2y/x છે તો સ્પર્શકનો ઢાળ આપણે વિદ્યાર્થી મિત્રો આવશે ડીવાય બાય ડીએક્સ એ તમને શું આપેલો છે 2y/x આપેલો છે તો આપણે વક્રનું સમીકરણ શોધવાનું છે અહીંયા પણ આપણે કરીએ એક્સવાળા અલગ વાયવાળા અલગ તો વાયવાળા અલગ થઈ ગયા અહીંયા એક્સવાળા અલગ થઈ ગયા બે અહીંયા રાખીએ સંકલન કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આનું થશે લોગ વાય આનું થશે 2log(x) વત્તા લોગ સી તમને શું કીધું છે શેમાંથી પસાર થાય છે 3-4માંથી પસાર થાય છે તો એક્સ હોય ત્યાં 3 મૂકીશું વાય હોય ત્યાં શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો -4 મૂકીશું તો એ પહેલાં આપણે સાદરૂપ આપી દઈએ અહીંયા થોડું તો તમારે થશે લોગ વાય બે ઉપર આવશે
अने पछी सरवाळो तो गुणाकार थशे, एवुं थशे एक्स स्क्वेर इंटू सी लॉग लॉग कट, तो वाय बराबर एक्स स्क्वेर सी। हवे किंमत मूकीए वायनी जग्याए, तमारे मूकवानुं थशे माइनस चार एक्स स्क्वेर छे त्यां विद्यार्थी मित्रों, तमारे त्रणनो स्क्वेर थशे नौ, तो सी तमने केटलो मळशे माइनस चार भाग्या नौ। आ विद्यार्थी मित्रों आपणे अहींया मूकीए तो तमारो जवाब हवे जोशो तो वाय बराबर एक्स स्क्वेर सी नी जगह आवशे माइनस चार भाग्या नौ, तो नौ सामे आवे तो नौ वाय माइनस चार एक्स स्क्वेर छे, आ बाजू आवे तो प्लस चार एक्स स्क्वेर बराबर सी। तो आ तमारे जोवा जशो विद्यार्थी मित्रों, नौ एक्स स्क्वेर प्लस सॉरी चार एक्स स्क्वेर वत्ता नौ वाय बराबर जीरो, तो कया ऑप्शन में आवशे, ऑप्शन ए में आवशे। तो आ तमारो विद्यार्थी मित्रों चौथा प्रश्ननो आंसर थई गयो। बहु सरळ हतो, तमने ढाळ आप्यो तो ए केटलो आपेलो तो बे वाय भागे एक्स, एक्स ने वाय वाला अलग करीने आपणे संकलन कर्युं અને પછી ત્રણ માઇનસ ચારમાંથી પસાર થાય છે, તો એક્સની જગ્યાએ ત્રણ અને વાયની જગ્યાએ માઇનસ ચાર મૂક્યું તો સી મળ્યો, એ સી મૂક્યો આમાં તો તમને જવાબ મળશે એ। 2020 રિપીટેડનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો પૂરું, આપણે માર્ચ 2019 રેગ્યુલર પરીક્ષા જે આપતા હોય એ વિદ્યાર્થી મિત્રોનું પેપર હવે સોલ્વ કરીએ। તો એમાં પહેલો જ પ્રશ્ન છે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર બરાબર, અહીંયા ઘનમૂળ આપેલું છે અને કક્ષા પરિમાણ છે, તો ઘનમૂળ પહેલાં તો દૂર કરવું પડે તો જ કક્ષાને પરિમાણ નક્કી થાય, તો ઘનમૂળ દૂર કરવા માટે બંને બાજુ ઘન કરીએ, તો પહેલાં તો અહીંયા ઘન કરીશું, તો આ બાજુ ઘન કરીએ આપણે, તો અહીંયા ઘન થાય, અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીવાય બાય ડીએક્સનો હોલ સ્ક્વેર થાય, બંને બાજુ ઘન કર્યો અહીંયા અને અહીંયા, તો અહીંયા ઘનમૂળ દૂર થઈ ગયું। હવે આની કક્ષા તમે જોવા જાઓ તો કક્ષા કેટલી પડે, બે મહત્તમ, અને આની ઘાત પરિમાણ એ કેટલું પડે તમારે, ત્રણ, તો બે અને ત્રણ ઓપ્શન જોવાનો, કયો ઓપ્શન છે સી। તમારો પહેલો પ્રશ્ન પણ પૂરો, આન્સર મળી ગયો સી। બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ આપેલું છે બે એક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બરાબર ઝીરોનો વિશિષ્ટ ઉકેલ આપણે શોધવાનો થશે, કારણ કે આવું આપેલું છે, તો શું છે એ તમને પૂછ્યો છે। તો આની અંદર આપણે બે એક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય સામે જાય તો પ્લસ થશે, હવે એક્સ અને વાય વાળા અલગ આપી દઈએ તો અહીંયા શું થશે, બે છેદમાં વાય ડીવાય ડીએક્સના છેદમાં એક્સ, બંને બાજુ આપણે કરી દઈએ સંકલન, તો અહીંયા બે લોગ વાય અહીંયા લોગ એક્સ વત્તા લોગ સી, હવે વાય ઉપર ચડશે તો આવશે વાય સ્ક્વેર, અહીંયા થશે લોગ એક્સ સી, લોગ લોગ કટ તો વાય સ્ક્વેર બરાબર એક્સ સી। તમને શું કીધું છે, અહીંયા તમને એવું કીધેલું છે એક્સ એક છે અને વાય કેટલો છે બે, આનો મતલબ તો એવો થાય અંદર હોય એક્સ બહાર હોય વાય, તો એક્સ એક અને વાય બે, એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મૂકીએ એક્સ એક અને વાય બે, તો વાય બે મૂકવાથી આ શું થશે તમારે ચાર, એક્સ એક મૂકીએ તો સી તમને કેટલો મળે વિદ્યાર્થી મિત્રો, ચાર મળે, એ સીની કિંમત હું અહીંયા મૂકું તો વાય સ્ક્વેર બરાબર એક્સ, સીની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો ચાર, તો વાય સ્ક્વેર બરાબર ચાર એક્સ, શેનું સમીકરણ આવે વિદ્યાર્થી મિત્રો, તો પરવલયનું આવશે, તો તમારા આપશે સી પરવલય, રેખાનું ના આવે કારણ કે રેખા માટે અહીંયા વાય બરાબર ચાર એક્સ હોય એને રેખા કહેવાય, સ્ક્વેર આવે એટલે રેખા નથી, વર્તુળમાં બંનેમાં સ્ક્વેર આવે તો વર્તુળ પણ નથી, પરવલયમાં વાય સ્ક્વેર બરાબર ચાર એક્સ, એક્સ સ્ક્વેર બરાબર ફોર વાય એ ટાઈપના આવે તો એ છે, અને ઉપવલયનું પણ નથી, તો બીજો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે। બહુ સરળ હતો આ પ્રશ્ન પણ, એક્સ વાયવાળા અલગ કરીને સંકલન કરી અને તમે સીની કિંમત મૂકો તો તમને પરવલય મળે છે। ત્રીજો પ્રશ્ન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વેર અચળોની સંખ્યા, અહીંયા વિશિષ્ટ ઉકેલ આવ્યો તો જવાબ શું મળશે ઝીરો। એની પછીનો ચોથો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રોને 2021માં પરીક્ષા આપવાની છે એની માટેનો કામનો નથી, અને જેને 2022માં આપવાની છે એની માટેનો આ પ્રશ્ન જોવાનો છે, તો ધ્યાન રાખજો સંકલ્પકાર કવિઓ, આપણે આઈએફ શોધવાનું છે, તો પી આનું પી નક્કી કરવું પડે, તો પી કેટલું થશે વન ઓપન એક્સ થશે, આઈએફનું સૂત્ર છે ઈ રેસ ટુ પી ડી એક્સ, એટલે કે અહીંયા વન ઓપન એક્સ આવશે, વન ઓપન એક્સનું સંકલન થાય લોગ એક્સ, ઈ અને લોગ કટ થઈ જાય તો લોગ એક્સ, આ તમારો સોરી એક્સ, આ તમારો જવાબ, તો એક્સ છે એવો કયો ઓપ્શન છે સી છે, તો તમારો સી થઈ ગયો આન્સર।
અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે 2019નું રેગ્યુલર પેપર પૂરું થઈ ગયું. 2019નું જુલાઈ એટલે કે રિપીટરનું પેપર આપણી જોડે અવેલેબલ નથી, એટલે વિદ્યાર્થી મિત્રો એ કરાવતા નથી. આપણે 2018 માર્ચનું પેપર જોઈએ. પહેલો પેપર, પહેલો પ્રશ્ન સોરી, ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેરનો ઘન વત્તા ડીવાય બાય ડીએક્સ બરાબર વાય ડીએક્સની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે એ રેગ્યુલરનું છે, છતાં બી પ્રશ્ન છે થોડો હાર્ડ પૂછી નાખ્યો છે, તો ધ્યાન આપજો. આની અંદર શું કરવાનું છે, અહીંયા સંકલન છે, તો જ્યારે સંકલન હોય ત્યારે તમારે કક્ષા અને પરિમાણ નક્કી થાય નહીં. તો સંકલન દૂર કરવા માટે બંને બાજુ શું કરીશું, વિકલન. તો આનું વિકલન શું થશે, ધ્યાન રાખજો. ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું, ત્રણ આગળ, ત્રણમાંથી એક ઓછું એટલે બે થઈ ગયું. પછી ઘાતનું વિકલન થઈ ગયું, પછી આપણે આનું વિકલન કરીએ તો આવશે ડી ઘન વાય અપોન ડી એક્સનો ઘન. વિદ્યાર્થી મિત્રો, આપણે આનું વિકલન કરીએ તો આવશે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, અને અહીંયા વિકલન સંકલન ઉડી જશે તો વાય આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, સંકલન દૂર કરવા માટે વિકલન કર્યું અહીંયા, અહીંયા આનું વિકલન આ થાય, અને આનું વિકલન કરીએ તો સંકલન વિકલન કટ થઈ જાય એટલે આ જવાબ મળે. હવે વિદ્યાર્થી મિત્રો, મોટામાં મોટું આપણે જોવા જઈએ તો આ આવશે. તો આની કક્ષા તમને કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો, તો કક્ષા ત્રણ મળે છે. આની ઘાત કેટલી છે, એક. તો પરિમાણ કેટલું મળે છે, એક. તો કક્ષા અને પરિમાણ ત્રણ અને એક, કયો ઓપ્શન છે ત્રણ એક વાળો, તો ઓપ્શન એ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારો એ શું છે, આન્સર છે વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન છે એ જે વિદ્યાર્થી મિત્રો 2021માં પેપર આપવાના છે એની માટે તો નથી, તો એ લોકો સ્કીપ કરી શકે છે આ પ્રશ્ન. વાય બરાબર સી એક્સનો ઘન, સી સ્વેર અચળ છે તો વિકલ સમીકરણ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સી સ્વેર અચળ છે, એક સ્વેર અચળ હોય તો આપણે એકવાર વિકલન કરીને આ અચળ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો પહેલી વખત વિકલન કરીએ તો વાયનું ડીવાય બાય ડી એક્સ, અને સી અચળ એક્સ ઘનનું થ્રી એક્સ સ્ક્વેર કર્યું વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી સી શું મળશે, ત્રણ એક્સ સ્ક્વેર છેદમાં જશે, તો ડીવાય બાય ડી એક્સના છેદમાં ત્રણ એક્સ સ્ક્વેર મળી જશે. હવે જે આ સીની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા મૂકીએ તો તમે જોઈ શકો છો વાય એઝ ઇટ ઇઝ, સીની કિંમત આ જે છે એ મૂકી દીધી, એક્સ ઘન એઝ ઇટ ઇઝ. અહીંથી તમે જોવા જશો તો એક્સ સ્ક્વેર ઉડી જશે, ત્રણ સામે જાય, તો ત્રણ વાય બરાબર અહીંયા એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ થશે. હવે આ તમારો જવાબ જે છે એ જોવાનું કયા ઓપ્શનમાં છે, તો તમે જોઈ શકો છો ઓપ્શન બી છે, એની અંદર આ આન્સર છે એક્સ ડીવાય બાય ડી એક્સ બરાબર ત્રણ વાય. તો તમારો બી છે એ ફાઇનલ આન્સર મળી જાય. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ, તો એ પણ જે વિદ્યાર્થી મિત્રોને 2021માં આપવાની છે એને સ્કીપ કરવાનો છે. તો અહીંયા તમે જોવા જશો સંકલ્પકારક અવયવ એટલે કે આઈએફ આપણે શોધવાનો છે. તો એક્સ વડે ભાગી દઈએ, ડીવાય બાય ડી એક્સ માઇનસ વાય અપોન એક્સ, અહીંયા એક્સ સ્ક્વેર થશે એક્સ વડે ભાગીએ. તો હવે અહીંયા પી જોવા જાઓ તો માઇનસ વન અપોન એક્સ પી મળશે. હવે આનું આઈએફ આપણે શોધવા જઈએ તો ઈ રેસ ટુ પી ડી એક્સ, પીની કિંમત આવશે માઇનસ વન અપોન એક્સ ડી એક્સ, અહીંયા માઇનસ અચળ વન અપોન એક્સનું લોગ એક્સ થશે, માઇનસ વન ઉપર ચડે તો એ લોગ ઉડી જશે, તો એક્સની માઇનસ વન એટલે કે વન અપોન એક્સ. કયા ઓપ્શનમાં આવશે, ઓપ્શન સીની અંદર. ખાસ ધ્યાન રાખજો અહીંયા માઇનસ હતો એ બહાર રહ્યો, પછી ઉપર ચડ્યો એટલે માઇનસ ઉડે તો એ લોગ પણ ઉડે, તો એક્સની માઇનસ વન એટલે વન અપોન એક્સ. સોરી, ઓપ્શન સી નથી, એમાં તો માઇનસ વન અપોન એક્સ છે, ઓપ્શન ડીની અંદર છે વન અપોન એક્સ. તો આનો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન ડી વન અપોન એક્સ. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વેર ચડો, તો જવાબ શું આવશે, ઝીરો, કારણ કે વિશિષ્ટ ઉકેલ છે એટલા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2018નું પેપર પૂરું થાય છે, આપણે હવે 2018નું રિપીટનું પેપર જોઈએ. તો 2018નું રિપીટનું પેપર વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ અહીંયા હું રજૂ કરું છું. તો પહેલો જ પ્રશ્ન છે સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન વાય ઇન્ટુ ડી એક્સ વત્તા સેક્સ સ્ક્વેર વાય ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ડી વાય બરાબર ઝીરો, વિશિષ્ટ ઉકેલ. બુકનો પ્રશ્ન છે, આ ખાલી નવું છે, આ તો બુકનું જ છે, ધ્યાન આપી દેજો. વ્યુજનીય ચલ વાપરીશું, તમે જોવા જાઓ તો ટેન વાય ઇન્ટુ ડી એક્સ સામે આવે તો પ્લસનું શું થઈ જશે, માઇનસ થઈ જશે. હવે આ બાજુ ડી વાય તો વાયવાળા, આ બાજુ ડી એક્સ તો એક્સવાળા, તો સામે મોકલીશું, સામે મોકલીશું, સેક્સ સ્ક્વેર એક્સ છેદમાં ટેન એક્સ આવી જશે ઇન્ટુ ડી એક્સ, સેક્સ સ્ક્વેર વાય છેદમાં ટેન વાય ઇન્ટુ ડી વાય આવી જશે, બંને બાજુ સંકલન કરતા.
तो विधेय पर विकलन log 10x, विधेय पर विकलन log 10y वत्ता log c, सामे आवशे तो प्लस, log में प्लस एटले गुणाकार थशे तो शुं आवशे अहींया तमारे log 10x इंटू 10y थशे बराबर log c, log log कट आ तमारे वध्यु 10x इंटू 10y बराबर c। हवे विद्यार्थी मित्रों तमे अहींया जोवा जाओ तो एक्स पाई बाय फोर अने वाई शू छे माइनस पाई बाय फोर, तो एक्स पाई बाय फोर वाई माइनस पाई बाय फोर आमां मूकीए तो एक्स पाई बाय फोर वाई माइनस पाई बाय फोर मूकीए आमां तो टेन पाई बाय फोरनी किंमत आवशे एक, आ माइनस बार निकलशे टेन माइनस पाई बाय फोरनी किंमत आवशे माइनस एक बराबर सी, तो सी नी किंमत आवी माइनस एक, ए किंमत हवे आनी अंदर मूकी दईए आपणे तो शू थशे टेन एक्स इंटू 10y बराबर माइनस एक। हवे विद्यार्थी मित्रों तमे जोवा जाओ तो आवो ऑप्शन सेमा छे विद्यार्थी मित्रों, टेन एक्स इंटू 10y बराबर माइनस एक, तो विद्यार्थी मित्रों आ ऑप्शन छे तमारे बी नी अंदर, अहींया माइनस एक छे बराबर। बीजो प्रश्न विद्यार्थी मित्रों जे 2021 मां परीक्षा आपवाना छे ए लोकोने स्कीप करवानो छे तो आपणे करीए आगळ। तो विद्यार्थी मित्रों तमे अहींया जोवा जाओ तो सामान्य विकल समीकरण लेवानुं छे तमारे, तो अहींथी जोवानुं तो ए ऑप्शन हूँ लउं तो विकलन थशे डीवाई बाय डी एक्स बराबर शुं आवशे सी आवशे, आनुं विकलन तो थई जशे जीरो। हवे हूँ आनी अंदर मूकूँ तमारे डीवाई बाय डी एक्स सी तो शुं आवशे अहींया वाई सी, अहींया तमारे थशे एक्स सी नो स्क्वेर बराबर एक, तो आ ऑप्शन छे એ તો સરખું થયું નહીં તો ઓપ્શન એ છે એ તો તમારો આન્સર આવશે જ નહીં। હવે ઓપ્શન બી લઈએ તો વાયનું વિકલન શું થશે ડીવાય બાય ડીએક્સ થશે, સી અચળનું વિકલન ઝીરો, વન અપોન સી અચળ વન અપોન એક્સનું થશે માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ સીની કિંમત છે વિદ્યાર્થી મિત્રો આ સીની કિંમત શું મળશે તમને એવી મળશે, સી ઉપર જશે તો સી બરાબર माइनस वन अपॉन एक्स स्क्वेर अपॉन डीवाई बाय डी एक्स बराबर सी सामे गयो तो आवी मळशे सीनी किंमत। हवे आ सीनी किंमत विद्यार्थी मित्रों आपणे जे छे आ बीमा एमां मूकीए तो शुं आवशे वाई बराबर सी एटले के माइनस वन अपॉन एक्स स्क्वेर डीवाय बाय डी एक्स वत्ता वन अपॉन सी, सी एटले आवशे तो माइनस वन अपॉन एक्स स्क्वेर इंटू डीवाय बाय डी एक्स, तो छेदनो छेद क्यां आवतो रहेशे अंशमां आवतो रहेशे अने पछी विद्यार्थी मित्रों आ अंशमां आया पछी माइनस आ बाजू आवे तो प्लस थई जाय तो एवुं आवशे एक्स स्क्वेर डीवाय बाय डी एक्स वत्ता वाय बराबर माइनस वन अपॉन एक्स स्क्वेर इंटू डीवाय बाय डी एक्स। हवे आ जोवा जाओ तो आ ऑप्शन पण तमे जोवा जशो तो शूट થતો નથી, तो विद्यार्थी मित्रों आ रीते तमे करशो तो त्रीजो ऑप्शन जोवा जोईए विद्यार्थी मित्रों आपणे तो एनी अंदर छे वाय बराबर सी एक्स वत्ता वन बाय सी, तो एनी अंदर वाय नुं विकलन थशे डीवाय बाय डी एक्स, सी एक्स नुं विकलन थशे सी। हवे आ डीवाय बाय डी एक्स बराबर सी मळ्युं ए आपणे मूकीए आनी अंदर तमारे सीनी अंदर तो शुं थशे वाय सीनी जग्याए आवशे तमारे डीवाय बाय डी एक्स, ध्यान रखो वाय सी की जगह डीवाय बाय डी एक्स इंटू एक्स अने वन अपॉन सी एट्ले के वन अपॉन डीवाय बाय डी एक्स बराबर। हवे विद्यार्थी मित्रों शू करू मैं खास ध्यान रखो अहीं वाय विकलन डीवाय बाय डी एक्स करू तो सी मू, हवे मैं अँ डीवाय बाय डी एक्स की किंमत जो तमने सी मिली है डीवाय बाय डी एक्स सी की किंमत ये मैं अँ मूकी तो डीवाय बाय डी वाय एज इट इज रो सी की किंमत तमारे अँ थी मूकी मैं डीवाय बाय डी एक्स सी की किंमत मूकी। હવે હું અહીંયા લસા લઈશ ડીવાય બાય ડી એક્સ તો અહીંયા ગુણાશે વાય ડીવાય બાય ડી એક્સ, અહીંયા ગુણાશે તો એક્સ ડીવાય બાય ડી એક્સનો હોલ સ્ક્વેર વત્તા એ, તો આવું તમારે જોવા જશો તો છે જો છે ભાઈ સરખું મળી ગયું છે ને, તો તમે જોવા જાઓ તો અહીંયા પણ તમારે સરખું મળ જોશો વાય ડીવાય બાય ડી એક્સ તો વાય ડીવાય બાય ડી એક્સ એક્સ ડીવાય બાય ડી એક્સનો હોલ સ્ક્વેર વત્તા એક છે तो सेम सेम मिली गयु तो यह मतलब तमारे शू आवशे त्रीजो ऑप्शन है सी ए आंसर मिली गयो। ख्याल आए बाय ऑप्शन जवु पड़े बीजो कोई ऑप्शन नहीं,
આપણે વિકલન કર્યું, શું કર્યું, સૌ પ્રથમ આનું વિકલન કર્યું તો ડીવાય બાય ડીએક્સ તમને મળ્યો સી. એ સીની કિંમત મેં અહીંયા મૂકી તો મને જે જવાબ મળ્યો એ જવાબ અને આ જવાબ કેવા મળ્યા? સરખા. તો એનો મતલબ તમારો ઓપ્શન સી છે એ સાચો આન્સર છે. 2021 વાળાને કરવાનું નથી એટલે ગભરાવાની જરૂર નથી. આગળ જે વિદ્યાર્થીઓ છે એની માટે થોડો હાર્ડ પ્રશ્ન થાય. હવે આપણે આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે, વાય ટુનું વર્ગમૂળ, વાય વનનું ઘનમૂળ, ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા છે. તો અહીંયા વર્ગમૂળ દૂર કરવા માટે 1/2 લખ્યું, અહીંયા ઘનમૂળ દૂર કરવા માટે 1/3 લખ્યું. 3 સામે જશે અને 2 આ બાજુ આવશે તો આવું થઈ જશે. હવે વાય ટુ એટલે d² / dx² 2 અને અહીંયા 3 ઘાત લખી દીધી અને વાય વન એટલે dy/dx 2 ઘાત. હવે તમે જોવા જાઓ તો ઘાત 3 છે તો પરિમાણ કેટલું આવશે? તમારે 3 આવશે. અને કક્ષા કેટલી આવશે તમારે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. તો 2 અને 3 એવો કયો ઓપ્શન છે? ઓપ્શન બી. તો તમારો ઓપ્શન બી છે એ સાચો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2018ના પેપર પણ પૂરો થઈ ગયું. હવે 2017નું આપણે રેગ્યુલરનું પેપર જોવા જઈએ, માર્ચ એટલે કે રેગ્યુલરનું પેપર. તો ધ્યાન આપજો, અહીંયા પણ તમારે શું છે, વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ શું કરીએ, વર્ગ. તો અહીંયા થશે d² / dx² થશે વર્ગ, અહીંયા 1 + dy/dx વર્ગ. અહીંયા કક્ષા જોશો તો કક્ષા કેટલી મળશે? 2. પરિમાણ કેટલું મળશે? 2. કક્ષા પરિમાણ 2 2. કયો ઓપ્શન? બી. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ, સમપરિમાણ, અહીંયા ઘાત 2, અહીંયા 2 2 2, તો કેટલા ઘાતવાળું આવશે? 2 ઘાતવાળું. ત્રીજો પ્રશ્ન જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ ઉકેલ. તો સામે જશે તો -y થશે. હવે વાયવાળા અલગ અને એક્સવાળા અલગ, તો વાયને આ બાજુ મોકલીએ, એક્સવાળા આપણે આ બાજુ મોકલીએ, બંને બાજુ સંકલન કરીએ. અહીંયા થશે લોગ વાય, અહીંયા માઇનસ લોગ એક્સ વત્તા લોગ સી. સામે જશે તો સરવાળો, સરવાળો તો થશે ગુણાકાર, તો xy = log c. લોગ લોગ ઉડે તો xy = c. હવે આની કિંમત અહીંયા મૂકીએ તો x કેટલો છે તમારે? 2 છે. અને y કેટલો છે? 1. એ કિંમત અહીંયા મૂકીએ, x 2 અને y 1, તો x 2 y 1, તો સી તમને કેટલો મળ્યો? 2 મળ્યો. સી 2 ની કિંમત આમાં મૂકીએ આપણે તો તમને xy કેટલો મળશે? xy = c ની જગ્યાએ 2, તો xy 2 એ તમારો આન્સર થશે. કયો ઓપ્શન છે? ઓપ્શન બી છે એ તમારો આન્સર થશે. બહુ સરળ પ્રશ્ન હતો. વિયોજનીય ચલ પ્રમાણે xy અલગ કરી અને પછી સી ની કિંમત આપણે અહીંયા મૂકી દીધી, અંદર તમને x 2 અને y 1 આપ્યો તો એ, તો તમને સી નો જવાબ મળ્યો 2, એ મૂકો તો તમારો આન્સર મળી જાય. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો સમતલમાં આવેલી 7 ઢાળવાળી તમામ રેખાઓના વિકલ સમીકરણની કક્ષા. તો આપણે જે રેખા છે એનો ઢાળ કેટલો છે? 7. તો dy/dx વિદ્યાર્થી મિત્રો કેટલો છે? 7. હવે વિદ્યાર્થી મિત્રો આની કક્ષા તમે ગણો તો કક્ષા થશે 1, પરિમાણ પણ કેટલું થશે? 1. તો આપણે તો કક્ષા લાવવાની હતી તો કક્ષા શું મળશે વિદ્યાર્થી મિત્રો? 1. પરિમાણ પણ પૂછે તો શું આવશે? 1. વિદ્યાર્થી મિત્રો 2017નું તમે જોવા જશો તો રેગ્યુલર પેપર પૂરું, જુલાઈ એટલે કે રિપીટરનું પેપર આવી ગયું. તો એની અંદર પહેલો જ પ્રશ્ન છે, ઉકેલ શોધવાનો છે આમાંથી કયો છે. તો આપણે એક્સવાળા અને વાયવાળા અલગ કરી દઈએ, તો આ બાજુ વાય છે તો વાયવાળા મોકલીએ તો dy/ શું થશે? વાય થશે. અને 2 હું અહીંયા રાખું છું, એક્સવાળા સામે મોકલું તો dx/x થશે. આવો પ્રશ્ન આવી ગયેલો છે. આગળ તમે જોવા જશો તો પરવલય આન્સર આવશે. જોઈએ તો અહીંયા 2, આનું થશે લોગ વાય, આનું થશે લોગ એક્સ વત્તા લોગ સી. અહીંયા ઉપર ચડશે તો લોગ y² થશે, અહીંયા સરવાળો તો લોગમાં થશે ગુણાકાર, ઉડી જશે તો y² તમારું શું આવ્યું? xc. હવે તમને અહીંયા શું મળશે? x 1 અને y કેટલો મળશે? 2. તો x 1 અને y 2 મૂકું તો y 2 મૂકું તો 2 વર્ગ થશે 4, x 1 મૂકું તો c તમને કેટલો મળી ગયો? 4. આ c 4 ની કિંમત હું અહીંયા મૂકું તો y² = 4x. આ તમારું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પરવલય થઈ ગયો. તો આ પરવલયની કિંમત અહીંયા મેં તમને કીધું હતું, પરવલય આન્સર આવશે. મળી ગયો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? આવો જ એક પ્રશ્ન આપણે આગળ આવી ગયેલો છે. એટલે બોર્ડના પેપરમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. વિશિષ્ટ ઉકેલ, સ્વેર ઉચરવા જે પ્રશ્નો છે એ વારંવાર પૂછાય છે,
कक्षा परिमाणना प्रश्नों से वारंवार पूछाय छे, आवा प्रश्नों पण वारंवार पूछाय छे। तो आ टाइपना प्रश्नों विद्यार्थी मित्रों छोड़वा नहीं करी देवा। आ प्रश्न पण विद्यार्थी मित्रों चोपड़ी में आपणे करावेलो छे ए टाइपनो ज छे। अहींया शुं करवानुं वाय वाळो अलग तो सामे आवशे, तो डीवायना छेदमां ईवाय अने ईएक्सना छेदमां डीएक्स। ऊपर आवे तो ईनी माइनस वाय थाय, ईनी माइनस वायनुं संकलन ईनी माइनस वाय, अने माइनस थशे ईनी एक्सनुं संकलन ईनी एक्स थशे, अने अहींया सी आ बाजू आपणे उमेरी दईए। विद्यार्थी मित्रों आ बाजू आवे तो प्लस थशे, तो ईनी एक्स ईनी माइनस वाय आ बाजू आवे तो प्लस थई गयुं बराबर सी। तो आवुं कया ऑप्शनमां छे तमे जोई शको छो, ऑप्शन बीमां छे आवुं। ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો વાય બરાબર એ કોસ એક્સ પ્લસ બી સાઈન એક્સ પ્લસ સી જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા કેટલી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો અચળ કેટલા આપેલા છે? એ બી અને સી ત્રણ અચળ આપેલા છે, તો ત્રણ અચળ આપેલા હોય તો વિકલ સમીકરણની કક્ષા કેટલી આવશે? ત્રણ આવશે। વિદ્યાર્થી મિત્રો જે લોકો 2021ની અંદર આપે છે એક્ઝામ એ લોકોને આ કરવાની જરૂર નથી, કારણ કે આ પ્રશ્ન 2021માં કામમાં નથી, સિલેબસમાંથી નીકળી ગયેલો છે, બાકી લોકોને કરવાનું છે। ત્રણ અચળ તો ત્રણ કક્ષા થાય, જો આ સી ના આપ્યો હોય બે અચળ તો બે કક્ષા થાય, જો બી ના આપ્યો હોય એક અચળ તો એક કક્ષા થાય। ચોથો પ્રશ્ન અવાભિલંબ ટોપિક જ તમારે એનસીઆરટીમાંથી કટ થઈ ગયેલો છે, તો આ પણ તમારે કરવાનો નથી। તો વિદ્યાર્થી મિત્રો 2016 સેમ 4નું પેપર આપણે જોઈએ તો અહીંયા સેમ 4 લખેલું છે। તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં 2016ની અંદર સેમેસ્ટર સિસ્ટમ હતી, તો સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 એમાં વિકલ સમીકરણ સેમેસ્ટર 4ની અંદર પૂછાતું હતું, તો એટલા માટે આપણે સેમ 4નું પેપર સોલ્વ કરાવીશું એની અંદર વિકલ સમીકરણના પ્રશ્નો હોય એના માટે। તો થોડા પ્રશ્નો હાર્ડ હશે, ધ્યાન આપજો। તમને અહીંયા કીધેલું છે એક શહેરની વસ્તી વધારો પ્રતિવર્ષ 5% છે, શહેરની વસ્તી પી હોય તો ટીનું સ્વરૂપ શોધવાનું છે। હવે વસ્તીમાં થતો વધારો એટલે વિદ્યાર્થી મિત્રો ડીપી બાય ડીટી થશે, સમયની સાપેક્ષે વસ્તી વધે છે એટલા માટે કેટલા ટકા વધે છે? 5% વધે છે એટલે કે 5p આવશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો શું કર્યું આપણે? વસ્તી વધારો તો સમયની સાપેક્ષે વસ્તી વધે એટલે ડીપી બાય ડીટી થઈ ગયું, કેટલા ટકા વધે છે? 5%, તો વસ્તીના 5% લખ્યું 5p, ટકાને સાદામાં ફેરવીએ તો 100, હવે અહીંયા આવશે 20, હવે પી અલગ ટી અલગ તો ડીપી ભાગ્યા પી અહીંયા 1/20 ઇન્ટુ ડીટી, બંને બાજુ સંકલન કરી દીધું, આ થશે લોગ પી 1/20, આ થશે ટી, હવે લોગ કટ થાય તો સામે આવશે તો ઈ લાગી જશે, તો શું આવશે? ઈની 1/20 ઇન્ટુ ટી, આ તમારો પીનો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો। તો તમને એમ થાય સાહેબ આમાં અચળ કેવું કંઈ આવે? તો વિદ્યાર્થી મિત્રો તમારે અચળ લેવું હોય તો અચળ પણ અહીંયા આવી શકે, તો એની માટે તમારે આ બાજુ અચળ લેશો તો પણ ચાલે, આ બાજુ અચળ લેશો તો પણ ચાલે। તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા અચળ લઉં તો લોગ સી અચળ મેં લીધું, સામે આવે, સામે આવે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી તો શું થશે? ભાગાકાર થઈ જશે, તો આવશે p/c 1/20 ઇન્ટુ ટી, હવે લોગ દૂર થાય તો અહીંયા ઈ લાગશે તો p/c વધે, એમાંથી c સામે આવે તો p/c ઈની 1/20 ઇન્ટુ ટી, આવો કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? તમે જોવા જશો તો એક જ ઓપ્શન તમને દેખાય છે, ઓપ્શન સી। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો તમારો ઓપ્શન સી છે એ આન્સર છે। બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલાં તો કક્ષા પરિમાણ નક્કી કરવા માટે ઘનમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે ઘન કરી દઈએ, તો આવશે ડી ઘન વાય / ડીએક્સ નો ઘન / વાય d²y/dx², ઘન કર્યો તો ઘનમૂળ દૂર અને અહીંયા આવશે ઘન। પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે મહત્તમ કક્ષા જોવાની હોય તો મહત્તમ આ છે, તો આની કક્ષા કેટલી છે? 3, આની ઘાત કેટલી છે? 1, તો કક્ષા 3 અને પરિમાણ 1, તો કક્ષા 3 પરિમાણ 1 કયો ઓપ્શન આવશે? તમે જોઈ શકો છો અહીંયા તમારે આવશે ઓપ્શન બી। ત્રીજો પ્રશ્ન છે જે વિદ્યાર્થી મિત્રો 2021માં પરીક્ષા આપવાના છે એ લોકોને ત્રીજો પ્રશ્ન કરવાનો નથી એટલે કે સ્કીપ કરવાનો છે, જોઈ શકો છો તમે અહીંયા આપણે સંકલ્પકારક અવયવ એટલે કે આપણે IF શોધવાનું છે, તો dy/dx
वत्ता वाय कॉस स्क्वेर छेद में जाए तो अँ शू सेक्स स्क्वेर एक्स थी जैसे अँ थी जैसे सेक्स स्क्वेर एक्स। आप शूँ कर बधाई कॉस स्क्वेर वे भाग्यू अँ कॉस स्क्वेर वे भाग्यू अँ कॉस स्क्वेर वे भाग्यू अँ कॉस स्क्वेर वे भाग्यू तो तमारो पी थे सेक्स स्क्वेर एक्स थी जैसे। तो हवे तमारू आई एफ नु सूत्र है ईरेस टू पी डी एक्स एट्ले कि ईरेस टू सेक्स स्क्वेर एक्स डी एक्स। सेक्स स्क्वेर एक्स नू संकलन थी जैसे विद्यार्थी मित्रों टेन एक्स। तो क्यों ऑप्शन आवशे ऑप्शन डी आ तमारो आंसर थशे। चौथो प्रश्न तृतीय कक्षाना विकल समीकरण में व्यापक में आता स्वेर अचलो जोवानु व्यापक तो व्यापक में तृतीय में जवाब शू आ तृतीय विशिष्ट हो तो जीरो बराबर पण व्यापक छे एटले जवाब आवशे त्रण। पांचमो प्रश्न विद्यार्थी मित्रों उगम बिंदु माथी पसार न थता होय तेवा वक्रनो ढाळ तेना एक्सयाम तथा वायामना गुणाकार जेटलो होय तो ते खाली जग्या दर्शावे छे। तमने कीधु छे वक्रनो ढाळ एटले थशे dy / dx। शू कीधु छे एक्सयाम तथा वायामनो गुणोत्तर जेटलो होय छे बराबर एक्सयाम अने वायामना गुणोत्तर जेटलो होय छे એટલે આપણે એક્સ અને વાય એમનો ગુણોત્તર લઈ લીધો છે એના જેટલો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ તો બહુ સરળ પ્રશ્ન વાયવાળા અલગ એક્સવાળા અલગ બંને બાજુ સંકલન કર્યું તો અહીંયા થશે વાય સ્ક્વેર બાય ટુ અહીંયા થશે એક્સ સ્ક્વેર બાય ટુ વત્તા સી એક્સ સ્ક્વેરવાળું પદ આ બાજુ આવશે તો તમારે શું થશે વાય સ્ક્વેર ભાગ્યા બે માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા બે બરાબર સી। હવે આ ટાઈપનું જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયારમાં ભણી ગયા આને શું કહેવાય લંબાતી વલય। તમને એમ થાય છે રેખા કેમ ના કહેવાય રેખામાં વર્ગ આવે જ નહીં વર્તુળમાં વર્ગ આવે પણ હંમેશા પ્લસ આવે એટલે એ પણ ના આવે ઉપવલય છે એમાં વર્ગ આવે એમાં પણ પ્લસ આવે એટલે એ પણ ના ગણાય તો વધો કયો ઓપ્શન લંબાતી વલય। લંબાતી વલયમાં અથવા તો અતિવલયમાં વચ્ચે માઇનસ આવે એટલા માટે તો અહીંયા પાંચમો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો 2016 માર્ચનું પેપર પૂરું થઈ ગયું હવે 2016 જુલાઈ એટલે કે રિપીટરનું પેપર આવ્યું હવે રિપીટર આવે એટલે સેમ ત્રણ અને સેમ ચાર બંને શું કરે ભેગા એટલે વિકલ સમીકરણના પ્રશ્નો તમારે ઓછા પૂછાય ખ્યાલ આવે છે। 2016માં સેમ ફોરના પેપર હતું એમાં ખાલી સેમ ફોર આવે એટલે આ ચેપ્ટરના પ્રશ્નો વધારે હોય પરંતુ જુલાઈ એનો મતલબ કે રિપીટરનું પેપર આવ્યું રિપીટરનું પેપર આવે એમાં ત્રણ ચાર ભેગું હોય એટલે ઓછા પ્રશ્નો પૂછાય એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા તો અહીંયા 2016ની અંદર બે જ પ્રશ્નો તમારે પૂછેલા છે એમાં પણ એક પ્રશ્ન તમે જોશો તો દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણમાં આવતા સ્વેર અચળોની સંખ્યા તો દ્વિતીય કક્ષા છે તો એમાં તમારે સ્વેર અચળો કેટલા આવે બે આવે દ્વિતીય કક્ષા છે એટલા માટે। બીજો પ્રશ્ન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો સંકલ્પકારક અવયવનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો ઉલટાઈ દઈએ dx / dy કરી દઈએ તો અહીંયા ઉલટાઈ દઈએ તો x + y + 2। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા dx / dy સામે આવે તો માઇનસ x y + 2। અહીંયા હવે તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો આને આપણે dx / dy વત્તા py = q સાથે સરખામણી કરીએ તો તમને સોરી અહીંયા px આવશે આની સાથે આપણે સરખામણી કરીએ કોની તો આની તો તમે અહીંયા જોઈ શકો છો x સાથે p છે અને અહીંયા x સાથે માઇનસ એક છે તો p તમને કેટલું મળશે માઇનસ એક મળી જાય માટે તમારે આઈ એફ આવશે e રેસ ટુ p ડી વાય એટલે p ની કિંમત માઇનસ વન મૂકીએ તો તમને મળશે e રેસ ટુ માઇનસ y। કયો ઓપ્શન છે e રેસ ટુ માઇનસ વાયનો ઓપ્શન બી છે એ તમારો આન્સર થઈ જાય। 2015 માર્ચ સેમ ફોર રેગ્યુલરનું પેપર આવ્યું એટલે આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ સમીકરણના પ્રશ્નો થોડા વધારે હશે જોઈએ તો તમને કીધું છે વક્રના કોઈ એક્સ વાય આગળનો સ્પર્શકનો ઢાળ એટલે સ્પર્શકનો ઢાળ એટલે થશે dy / dx તે બિંદુના વાયમનો ગુણાકાર એટલે વાયમનો ગુણાકાર એક્સએમ જેટલો હોય ખાસ ધ્યાન રાખજો સ્પર્શકનો ઢાળ એટલે dy / dx વાયમનો ગુણાકાર કર્યો એક્સએમ જેટલો હોય કર્યું તો વક્ર કયો છે તો અહીંયા તમારે વાયવાળા અલગ એક્સવાળા અલગ બંને બાજુ સંકલન કરી દઈએ તો વાય સ્ક્વેર / ટુ એક્સ સ્ક્વેર / ટુ વત્તા સી સામે આવે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ થઈ જશે આ તમારું શું થાય માઇનસ આવ્યું તો લંબાતી વલય। આગળ આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો તમારો આન્સર શું આવશે લંબાતી વલય। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ તમારે આગળના 2015
16 पेपर में आवी गयेलो छे। ध्यान रखो शहरनी वस्ती वधारो 4% छे, तो डीपी बाय डीटी वस्ती वधारो थई गयो 4%, एटले के 4/100 × p टका में सादा में फेरियो 4 अहींया आवशे 25। हवे पी वाला अलग तो डीपी भाग्या पी, टी वाला अलग तो 1/25 × dt। बंने बाजू विद्यार्थी मित्रों आपणे संकलन करिए तो संकलन करियुं आनो आंसर आवशे लॉग पी, आनो आवशे 1/25 × t वत्ता लॉग सी। लॉग में बादबाकी थशे सामे आवे तो बादबाकी एटले थशे भागाकार, एटले के पी भाग्या सी बराबर 1/25 × t। लॉग दूर थाय तो तमारे अहींया ई लागशे तो टी 25 ई लागी गयुं अने सी सामे आवे। आवो ऑप्शन विद्यार्थी मित्रों तमे जोवा जाओ तो ऑप्शन बी छे। चौथो प्रश्न विद्यार्थी मित्रों आपणे जोवा जईए तो तमने आपेलो छे d²/dx²^3x^2 ने परिमाण। तो विद्यार्थी मित्रों अहींया तमे जोवा जशो तो कक्षा केटली छे 2 अने एनुं परिमाण एटले घात केटली छे 3, तो 2 3 तो 2 3 क्या ऑप्शन में आवशे ए में आवशे। तो चौथो प्रश्न पण तमारो पूरो थई गयो। पांचमो प्रश्न विद्यार्थी मित्रों जोवा जाशो तो तृतीय कक्षा में विशिष्ट उकेल आवे एटले शुं आवशे, जवाब आवशे हमेशा 0। तो पांचमो प्रश्न पण पूरो। छठो प्रश्न जे विद्यार्थी मित्रों ने आ वखते बोर्ड की परीक्षा आपवानी छे 2021 में करवानो नथी, तो आपणे अहींया संकल्पकारक अवयव एटले के IF शोधवानुं छे। तो शुं थशे dy/dx = y tan x / e x સામે જશે તો dy/dx સામે આવે તો -y tan x / e x અને આપણે dy/dx / py / q સાથે સરખામણી કરીએ તો તમારે p કેટલો મળશે, -tan x મળશે, p -tan x મળી ગયો, પછી તો આપણે if શું આવશે e^p dx એટલે કે e^-tan x · dx, ટેન એક્સનું સંકલન થશે લોગ મોડ સેક એક્સ અને માઇનસ ઉપર આવે તો -1 થશે, ઈ લોગ કટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો સેકની -1 એટલે કે 1/sec થશે, 1/sec એટલે વિદ્યાર્થી મિત્રો આન્સર તમારો આવશે cos। તો તમારો અહીંયા મેં વિકલ્પ લખ્યા નથી પરંતુ આન્સર આનો શું આવશે cos x। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર પણ પૂરો થાય છે અને MCQ પણ પૂરા થઈ જાય છે। विद्यार्थी मित्रों तमे एटला बधा MCQ जोया पछी मार्क कर्युं हशे के कया कया टाइपना वधारे MCQ पूछाय छे, तो ये खास आपणे लखाई दईए अहींया ध्यान आपजो। तो एक तो कक्षाना पर पूछाय छे, पछी परिमाणना पूछाय छे, त्रीजा टाइपना संकल्पकारक अवयव एटले के IFના पूछाय छे। तो तमारे आ टॉपिक तो आ वर्षे कैंसल छे एटले खास तमारे कया करवाना रहेशे कक्षा अने परिमाण। चौथा तमारे અચળ જે આવે વિશિષ્ટ ઉકેલ અને તમારે વ્યાકૂપ ઉકેલ એની અંદર અચળમાં જે આવે એ પૂછાય છે, તો આ તમારે કરવાના રહેશે। અને પાંચમાં કયા પ્રકારનું વક્ર છે, ઉપવલય છે, પરવલય છે, અતિવલય છે એ ટાઈપના, તો આ 5 ટાઈપના MCQ વધારે પૂછાય છે। તો આ 5 ટાઈપના MCQ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ કરવાના રહેશે। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રોને વિડીયોમાં મજા આવી છે, તો વિડીયોને લાઈક કરે। અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ છીએ।